થઈ રહ્યો છે અને આ તમામનો શિકાર સુરતના માસૂમ સ્થાનિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી કેટલા આરોપીઓની ધરપકડ કરી. મળતી વિગતો પ્રમાણે કતારગામમાં કાંતેશ્વર મંદિર પાસે વસંતજી પાર્કમાં રહેતા ધર્મેશ બાબુભાઈ દેવાણી જીમ ઓનર છે. ધર્મેશભાઈને ધંધાના કામ માટે 20 લાખની જરૂર હોય નેટ પર સર્ચ કર્યું હતું અને નેટ પર જરૂરી વિગતો પણ અપલોડ કરી હતી, જે માહિતીના આધારે અજાણ્યા મોબાઈલ નંબર પરથી તેમના પર કોલ આવ્યો હતો. પેજા બાજે ધર્મેશભાઈને વાતોમાં ભીડવી 20 લાખની લોનની સ્કીમ આપી વિવિધ ચાર્જના નામે બેંક એકાઉન્ટમાં રૂપિયા 8,87,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા અને બાદમાં લોનના નામે ઠેંગો બતાવ્યો હતો. આ મામલે ધર્મેશભાઈએ કતારગામ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન સાયબર ક્રાઇમના પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે દિલ્હી જઈ આરોપી નીતિશ વિજયકુમાર મિશ્રાને પકડી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર નીતિશ મિશ્રા ન્યૂ દિલ્હી ખાતે રેડ લાઇટ એરિયા નજીક પ્રહલાદપુરામાં કોલ સેન્ટર ચલાવતો હતો. અહીં યુવતીઓ સહિતના સ્ટાફનો કોલર તરીકે રાખી કસ્ટમરોને લોનની સ્કીમ આપી નાણાં પડાવી લેતો હતો. આ નાણાં તેના ભાઈ જીતેશ મિશ્રાના બેંક એકાઉન્ટમાં જમા કરાવતો હતો. નીતિશ મિશ્રાએ ચીટિંગથી પડાવેલા લાખો રૂપિયા ક્રિકેટ સટ્ટામાં ઉડાવી દેતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. સાયબર ક્રાઇમે નીતિશ મિશ્રાની ધરપકડ કરી હતી. સુરત શહેરની અંદર કતારગામ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીએ ફરિયાદ આપેલી હતી, જેમાં બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી 20 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે એવા એમની પર ફોન આવેલા હતા અને ત્યાર પછી ફરિયાદીને એ 20 લાખની લોન લેવા માટેથી જ્યારે એ કોલર હતા એમને હા પાડી, ત્યાર પછી એ જે બજાજ ફાઇનાન્સની લોન મળશે એવું કોલ કરનાર ઈસમો દ્વારા ફરિયાદીના ઈમેલ ઉપર ઈમેલ મોકલેલા હતા, જેમાં બજાજ ફાઇનાન્સનો એક બોગસ લેટર ઊભો કરવામાં આવેલો હતો, જેમાં એની 20 લાખ રૂપિયાની લોન સેન્કશન થઈ છે એ પ્રકારનો મેલ કરવામાં આવેલો હતો અને એ 20 લાખની લોન લેવા માટેથી અલગ અલગ ચાર્જ ચૂકવવા પડશે તેવો આધાર બનાવી અને ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે મળી કુલ 8,69,000 રૂપિયા આ જે આરોપી છે એને પોતાના ભાઈના એકાઉન્ટની અંદર નખાવેલા હતા. 20 લાખ રૂપિયાની લોન નહીં મળતા ફરિયાદીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો હતો અને 406-420 એટલે એની ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ લીધી અને આઈટી એક્ટ હેઠળ પણ આ કલમો હતી. આ ગુનાની તપાસમાં સુરત શહેર ક્રાઇમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી નીતિશ કે જે નીતિશ વિજયકુમાર જે મૂળ દિલ્હીનો રહેવાસી છે એની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ચૌહાણ અને એમની ટીમના જેબી આહિર અને એમના સ્ટાફ દ્વારા આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડવામાં આવેલો છે અને આ જે આરોપી છે એ પોતે દિલ્હીની અંદર એક કોલ સેન્ટર ચલાવતો હતો અને કોલ સેન્ટરમાં એણે કોઈ જગ્યાએથી જે ફરિયાદી અથવા જે લોકોને શિકાર બનાવવા એને ડેટા મોબાઈલના વેધો કરેલો હતો અને એના કોલ સેન્ટરમાંથી અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આવા વ્યક્તિઓને ફસાવવા માટેથી કોલ કરવામાં આવતા હતા. આવી લોભ લાલચ આપી અને બજાજ ફાઇનાન્સની લોન મળશે એવી હકીકતો જણાવી અને એ લોન માટેથી એ લોન પ્રોસેસ કરવા માટે અલગ અલગ ફી ભરવી પડશે એવું કહીને ઘણા બધા લોકોને છેતર્યા હોવાની હકીકત હાલમાં ધ્યાનમાં આવી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. સાબિર સર સાથે બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. કબાટની ચાવી બનાવનાર બહાને સરદારજીના વેશમાં આવી એક અજાણ્યો ઇસમ સોનાના દાગીના સહિત રોકડની ચોરી કરી જતા આઠવા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. રુદરપુરા ગાર્ડન કોલોની સામે આવેલ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં રહેતા કમલાબેન રમેશસિંહ ઠાકોર નોકરી સાથે જોડાયેલા છે, જેઓના ઘરે એક અજાણ્યો યુવક સરદારજીની પાઘડી ધારણ કરી ચાવી બનાવવાના બહાને આવ્યો હતો. તેને સફળતાપૂર્વક ફરિયાદીની નજર ચૂકવી કબાટમાં રહેલા 22,000ની કિંમતના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જે મામલે કમલાબેને અઠવા પોલીસને જાણ કરી હતી. નાનપુરા બડેખા ચકલા વિસ્તારના ઢીંગલી ફળિયામાં મુનસી સ્કૂલની બાજુમાં રહેતા મોબાઈલ એસેસરીનો ધંધો કરતા મોહનસિંહ ખાન, અમીન ખાન, ઉલ્લાસ ખાન પઠાણ ગત રોજ ધંધાકીય હેતુથી મુંબઈ ગયા હતા અને તેની પત્ની અને પુત્રી સાથે મહેંદી પડાવવા માટે નાનપુરા વિસ્તારમાં રહેતી માતાના ઘરે ગઈ હતી. આ દરમિયાન તેમના બંધ ઘરને તસ્કરોએ ભર દિવસે નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ વ્યાપારી મોહનસિંહના બંધ ઘરના મેઇન દરવાજાનું તાળું ડુપ્લિકેટ ચાવી વડે ઘર ખોલી અને ઘરના કબાટમાં ધંધાની આવકના રોકડ રૂપિયા 3,50,000 અને રૂપિયા 29,000ની સોનાના દાગીનાની ચોરી કરી
ફરાર થઈ ગયા હતા. રાત્રે 10 વાગ્યે વેપારી મુંબઈથી પરત આવ્યા ત્યારે ઘરમાંથી રોકડ અને દાગીના ગાયબ થયા હોવાની જાણ થતા ચોંકી ગયા હતા અને તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા અઠવાલાઇન્સ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વેપારી અત્યંત ગીચ વિસ્તારમાં રહે છે અને ચોરી માટે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ થયો હોવાથી કોઈક જાદુ ભેદનો હાથ હોવાની આશંકા છે. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. કતાર ગામના માધવાનંદ આશ્રમ નજીક રહેતા નીતિનભાઈ વશરામભાઈ વેગડ અંગત કારણોસર સિવિલ હોસ્પિટલના બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક સવાર અજાણ્યા ઇસમે તેમના શર્ટના ખિસ્સામાંથી મોબાઈલની તફડંજી કરી લેતા ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. લિંબાયતમાં એક યુવકને અસામાજિક તત્વો દ્વારા પટ્ટા વડે ફટકારવામાં આવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુવકને બળબળતાપૂર્વક પટ્ટા વડે જાહેરમાં માર મારવામાં આવતા પોલીસ કેવી રીતે કાર્યવાહી કરશે તેમજ માર મારનાર યુવક કોણ છે તેના પર કેવા શિક્ષાત્મક પગલાં લેવાશે જેવા અનેક પ્રશ્નો હાલમાં ઊભા થયા છે. સુરતના રિંગરોડ અન્નપૂર્ણા ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનદાર એવા પ્રવીણભાઈ સિરવીને આરોપી નરેન્દ્ર ઉર્ફે અરવિંદભાઈ, કે જે નૂર ફેશનના માલિક હોય, જેને ફરિયાદીનો વિશ્વાસ મેળવી અને કુલ્લે રૂપિયા 65,88,642 મત્તાનો લેડીઝ ડ્રેસનો મટીરિયલનો માલ ખરીદી અને પેમેન્ટ નહીં ચૂકવી ખોટા વાયદા કરી અને પેમેન્ટ માગતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈ ફરિયાદી દ્વારા ઠગાઈના મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. ન્યૂ રાંદેર રોડની સુમન સંધ્યા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા અનસ મુસ્તફા કાપડિયાને ઉમરા પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.